जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर की अंदर आपने संभावना सबकी संभावना की बात करता था और प्रश्न 13.1 के अंदर 6 प्रश्न सुधी गए थे। 7वां और 8वां जो प्रश्न है वो तुम्हारे माटे मुकी देऊ छु, वो इजी है करवा माटे। 9वां प्रश्न ऊपर ही है आपने, तो 9वां प्रश्न सुन के है तो तुम्हें ध्यान दीजो तो तुम्हारे पास एक एवू छे कुटुंबना फोटो पड़ावा माटे माता पिता ने पुत्र यादेच्छिक रीते एक साथ हार में उभा रहे छे, बराबर। कौन कौन छे? माता पिता अने पुत्र। अब आने आपने कोडिंग कर दी कि भाई माता ने आपने मदर दी है कि एम ली है एनी दी है, पिता ने फादर अने पुत्र माटे आपने सुपर सुपर बॉय। હવે ક્રમમાં ઉભા રહે છે ત્રણ વ્યક્તિઓ, ક્રમમાં ઉભા રહે છે તો આપણી પાસે કેટલી શક્યતાઓ છે કે આપણે આવું કરી શકીએ? એમ એફ બી, બીજું આવશે એમ બી એફ, ત્રીજું આવશે બી એમ એફ, ચોથું આપણે એવું લખી શકીએ કે એમ બી એફ ને પહેલા લઈએ આપણે બી માટે વાત કરી છે બી એફ એમ, અને હવે આપણે લઈએ એફ ને પહેલા, તો એફ એમ બી એફ બી એમ, બરાબર। ત્રણ વ્યક્તિઓની ગોઠવણી છે કે આપણે થ્રી ફેક્ટરની અંદર ગોઠવી શકીએ, ત્રણ વ્યક્તિઓ થ્રી ફેક્ટર એટલે છ, છ પ્રકારે આપણે આ ગોઠવણ થઈ શકીએ। હવે એની અંદર શું કીધું છે, એમાં બે ઘટના આવેલી છે કે પુત્ર એક છેડા પર હોય। ઘટના ઈ કઈ એવું કહે છે કે પુત્ર એક છેડા પર હોય, કયા છેડા પર હોય આપણે કીધું નથી, પહેલા કે અંતિમ એની વાત નથી, તો એવા કયા કયા પરિણામો છે કે જેમાં પુત્ર એક છેડા પર, એક તો આપણી પાસે છે એમ એફ બી, બીજું છે આપણે એફ એમ બી, આવા બે પરિણામ મળે તો પી ઓફ ઈ ઇક્વલ ટુ મને મળશે 2/6 કે 1/3। બીજા નંબરની અંદર એફ પિતા મધ્યમાં હોય એવી ઘટના લેવાની છે આપણે, એફ ઘટના એવી છે કે પિતા મધ્યમાં છે, તો એવા કયા પરિણામો કે જેમાં પિતા મધ્યમાં હોય, તો પહેલું છે એમ એફ બી, બીજું છે બી એમ સોરી ફાધર મધ્યમાં હોય એવા બી એફ એમ, બીજું છે બસ આ બે જ પરિણામો આપણે મળશે, તો આની સંભાવના પણ લઈએ આપણે પી ઓફ એફ, તો આ પણ 2/6 એટલે 1/3 આવશે। હવે આપણે જે મેળવવાનું છે ઈની સંભાવના મેળવવાની છે એફ ની સરખી, એટલે મારે કંઈક આવું લાવવાનું છે કે પી ઓફ ઈ એફ ની સરખી, તો આનું સૂત્ર થશે કે પી ઓફ ઈ છે એફ અપોન પી ઓફ એમ, એટલે ઈ છેદ એફ મેળવવો પડશે। હવે ઈ છેદ એફ માટે તમે જુઓ આ ઈ અને એફ નો છેદગુણ તમને એક જ પરિણામ આપે છે, કયું? એમ એફ બી, અને એની સંભાવના તમે જુઓ ઈ છેદ એફ તો આ આવશે 1/6, બરાબર। હવે એ કિંમત મૂકી દઈએ આપણે કે આ 1/6 અને પી ઓફ એફ તમને આપેલું છે 1/3, તો આ આવશે 3/6 કે 1/2, આ આપણી કન્ડિશન જે આપણી પાસે માંગેલી છે। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ, 10મો દાખલામાં વાત કરીએ તો એવું કીધું છે કે એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે, ઓકે, બંને પાસા છે એટલે કુલ પરિણામો કેટલા હશે તમને ખ્યાલ આવી ગયો હશે, એસ કેટલું થશે? એટલે કાળા રંગનો પાસો હું કાળા રંગે જ લખું છું, બરાબર, અને એક લાલ રંગનો પાસો છે, તો સદભાગ્યે આપણી પાસે લાલ રંગ પણ છે, ચલો આ લાલ રંગનો પાસો 1, 2, 3, 4, 5 અને 6, એટલે આ આપણો નિદર્શાવ પાસ થઈ ગયો 36 પરિણામ। હવે ઘટનાઓની અંદર વાત કરીએ તો એક વસ્તુ એવી તમને કીધી છે કે જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે
તેમ આપેલ હોય. શું કીધું છે? કાળા રંગના પાસા પર પાંચ આવે તે આપેલ હોય. આ તમારી કન્ડિશન થી બરોબર, આ શું થઈ ગયું છે? કન્ડિશન, કારણ કે આપી દીધું છે. ત્યારે નવ કરતા વધુ સરવાળો હોય, બરોબર, સરવાળો કેટલો થવો જોઈએ? નવ કરતા વધારે. એની સંભાવના શોધી છે. એટલે એક ઘટનાને દાખલા તરીકે હું એ કહું છું કે જે આ કન્ડિશન છે કે કાળા રંગના પાસા પર પાંચ આપેલ છે, તો એ ઘટનાની અંદર આ પાંચ આપેલું હોય અને આ બાકીના એક બે ત્રણ ચાર પાંચ અને છ, એટલે કુલ પરિણામો છ મળે. કયા કયા મળશે? 5.1, 5.2, 5.3, 5.4, 5.5 અને 5.6. આ છ પરિણામો મળ્યા તે ઘટનાના એ ઘટના. તો P of A તમે લો તો આ તમને મળશે 6/36 બરાબર 1/6. આ એક ઘટનાની વાત કરી. બીજી ઘટના છે સરવાળો 9 કરતા વધારે થાય. હવે એ જો તમે સંદર્ભની અંદર વાત કરો તો તમારે આમાંથી લેવાનું છે, પણ જનરલ વાત કરો બે અલગ અલગ ઘટનાની દ્રષ્ટિએ કે સરવાળો 9 થી વધુ થતો હોય એવા કયા કયા, તો કે સરવાળો 9 થી વધારે હોય એવા પરિણામો તમે જુઓ તો તમને મળશે કયા કયા. કે પહેલું આવશે 4.6, 5.5, 5.6, 6.4, 6.5, 6.6. આટલા પરિણામ એવા આવશે કે જેનો સરવાળો 9 થી વધારે. હું આની સંભાવનાની વાત કરું તો તમારે લેવાનું છે પી ઓફ બી ઘટે છે પણ એની સરખી, બરાબર, સરવાળો નવ ખરો પણ ક્યારે? કે જયારે પ્રથમ પદ પાંચ હોય ત્યારે. મિત્રો, એક માઇકમાં થોડોક ઇશ્યુ થયો હતો એટલે કદાચ અત્યાર સુધીનો અવાજ લાઇટ આવતો હોય અથવા કોઈ બેકગ્રાઉન્ડ આવતો હોય તો ચલાવી લેજો. હવે આપણે આના ઉપર જઈએ કે પી ઓફ બી એટલે પાંચ, સરવાળો 9 થી વધારે આવવો જોઈએ પણ ક્યારે? કે જ્યારે પ્રથમ જે પાસો છે એમાં 5 હોવો જોઈએ. તો એવા પરિણામો એટલે કે પી ઓફ એની સંભાવના શોધવી હોય તો પી ઓફ બી છેદ એ ના છેદમાં પી ઓફ એ મેળવવાની વાત થઈ આપણે. હવે બી છેદ એની વાત કરતા હોય તો હું સાઈડમાં અહીંયા બી છેદ એની વાત કરું તો બી છેદ એ કયા કયા પરિણામો મળશે હવે આમાં? તો કે 5.5 અને 5.6 આ બે પરિણામો એવા છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે અહીંયા કન્ડિશન જે છે એ ખરેખર તમારા માટે નિદર્શાવકાશ થઈ જાય, તમે ડાયરેક્ટ એમાંથી પણ લઈ શકો છો શોર્ટ ક્વેશ્ચન માટે. તો પી ઓફ બી છેદ એ એટલે શું થશે કે 2/36 થયા એટલે 1/18 આવ્યા. હવે કિંમત મૂકી દઈએ અહીંયા તો કે ભાઈ 1/18 અને પી ઓફ એ આવ્યું 1/6, તો આ તમને મળશે 1/3. આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? હવે આની અંદર જ તે એક વાત કીધી છે કે જો લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા જોવા મળે તેમ આપેલું હોય, બરાબર. ચાલો બીજો જે પ્રશ્ન છે એવું કીધું કે લાલ રંગના પાસા પર 4 નાની સંખ્યા હોય તેમ આપેલ છે. આ આપી દીધેલું છે એટલે આપણી કન્ડિશન થઈ ગઈ. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે, તો સરવાળો કેટલો થવો જોઈએ? 8 મળે. ચાલો એક ઘટનાને આપણે નામ આપી દઈએ, ધારો કે ઈ ઘટના. હવે હું શોર્ટકટમાં થોડુંક લખું છું. ઈ ઘટના કેવી છે કે લાલ રંગના પાસા પર 4 નાની સંખ્યા, તો 4 નાની સંખ્યા એટલે 1, 2 અને 3 આ લાલ રંગના પાસાની વાત થઈ, અને ઓલામાં તો આખે આખું છે જ કે 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ સંખ્યા થશે આની 3 અને 6, 18 આપણને મળશે
તો પી ઓફ ઈ તમને કેટલું મળશે? 18/36 એટલે 1/2. સરવાળો 8 થાય. હવે જ્યારે જ્યારે સરવાળો 8 થતો હોય એવા પદને આપણે એફ કહીએ. તો આવા કયા પદ? જનરલની વાત થાય છે, આપણે બેઝિક આને નથી લેવું અત્યારે, બરાબર. ઈ ઈ છેદ એફની વાત છે. તો 8 થતા હોય એવા તમારી પાસે એક આવશે 2.6, 3.5, 4.4, 5.3, 6.2. આટલા પદ એવા છે કે જેનો સરવાળો 8 થાય. તો પી ઓફ એફ તમને શું મળશે? તો કે ભાઈ પી ઓફ એફ 1, 2, 3, 4 અને 5, 5/36, બરાબર. 2, 8, 8, 8 અને 8. હવે તમારે જે મેળવવાનું છે એની અંદર છેદ પણ મેળવવો પડશે. એટલે ઈ છેદ એફની જો હું વાત કરું કે ઈ અને એફ બંનેમાં આવતા હોય એવા પરિણામો કયા કયા હશે? તો કે જો 3થી નાના એટલે 1, 4થી નાના આ 2, આ 4 અને એનાથી મોટા છે એટલે એ નહીં આવે. એટલે આ માત્ર 2 પરિણામ એવા છે. તો 2/36 કરો એટલે આ આવશે 1/18. હવે આપણે કન્ડિશનની વાત કરી કે જ્યારે તમને એવું કીધું છે કે લાલ રંગના પાસા પર 4થી નાની સંખ્યા હોય એટલે ઈ તમારા કન્ડિશનમાં આવશે, એફ તમારે શોધવાનું છે. તો એફ ઈની કન્ડિશન એ, તો પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ ઈ. પી ઓફ ઈ છેદ એફ શું આપ્યું છે તમને? 1/18. અને પી ઓફ ઈ તમારી પાસે આવ્યું 5/36. અને ક્રોસ કરો તો આ આવશે 2/5. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 11મા દાખલા તરફ જઈએ આપણે. 11મો દાખલો તમારા માટે શું કહે છે? 11મા દાખલાની અંદર એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે, પછી ઘટનાઓ આપેલી છે. એક ઈ ઘટના છે, બરાબર. આપણે ઘટનાના પરિણામો શોધવાના નથી, એ લોકોએ આપી દીધેલા છે. 1, 3 અને 5 છે એફ ઘટના આપેલી છે, એના પરિણામો તમને મળેલા છે 2 અને 3. અને એક જી ઘટના છે, આ જી ઘટનાના પરિણામો તમને આપેલા છે 2, 3, 4, 5. પાસા 2 ફેંકવામાં આવે છે, નિદર્શાવકાશના પરિણામોની સંખ્યા 36 થશે, બરાબર. 2 પાસ, 1 સમતોલ પાસા છે સોરી, તો એની સંખ્યા થશે 6. હવે તમારે જુદું જુદું શોધવાનું છે. એમાં પહેલું તમને આપેલું છે પી ઓફ ઈ એફની સરતે, પી ઓફ એફ ઈની સરતે. આ 2 વસ્તુ તમારે શોધવાની છે. ચાલો તો આની વાત કરીએ. એટલે મારે તો પહેલાં પી ઓફ ઈ, પી ઓફ એફ અને પી ઓફ જી તો શોધવું જ પડશે. એટલે હું પહેલું કામ એ કરું છું, ત્રણેય વસ્તુ શોધી નાખું. પહેલું છે પી ઓફ ઈ. પી ઓફ ઈમાં 3 પરિણામ છે, કુલ પરિણામ 6, એટલે પી ઓફ ઈ મને મળશે 1/3. બીજું છે આપણી પાસે પી ઓફ એફ. પી ઓફ એફમાં 2 પરિણામ છે, કુલ પરિણામ 6 છે, એટલે આ મને મળશે 1/3. અહીંયા 3 પરિણામ છે સોરી, એટલે 3/6 એટલે 1/2. અને ત્રીજું પી ઓફ જી છે, તો પી ઓફ જીમાં 4 પરિણામ છે, 6 એટલે આ મને મળશે 2/3. બીજું પી ઓફ ઈ અને એફ મેળવવું હોય તો મારે પી ઓફ ઈ છેદ એફ મેળવવું પડશે. તો ઈ અને એફની અંદર એક જ પરિબળ સરખું છે એટલે એ 1, અને ટોટલ પરિણામ છે 6, એટલે 1/6 આવશે. હવે આપણે પી ઓફ ઈ એફની શરતે વાત કરીએ તો પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. ઈ છેદ એફ મને મળ્યું છે 1/6, પી ઓફ એફ મારા માટે છે 1/3, તો આ મને મળશે 3/6 એટલે 1/2. એટલે આ પહેલો આન્સર આપણા માટે આવી ગયો. બીજું જે મને શોધવાનું કીધું છે એ મને છે પી ઓફ એફ ઈની શરતે, તો પી ઓફ એફ છેદ ઈ અપોન પી ઓફ ઈ. આ આપણી પાસે છે 1/6 અને પી ઓફ ઈ છે 1/2, તો આ મને મળશે 1/3, બરાબર. ત્યારબાદ છે પી ઓફ ઈ જીની શરતે, બરાબર. બીજો જે પ્રશ્ન એમાં પૂછ્યો છે એમાં એવું કીધું છે કે પી ઓફ ઈ જીની શરતે અને પી ઓફ જી ઈની શરતે.
એટલે સૌથી પહેલાં મારે ઈ અને જીના છેદગણની પ્રોબેબિલિટી ગણવી પડશે. તો પી ઓફ ઈ છેદ જી, હવે ઈ અને જી આ બંનેમાં સરખું તમે જુઓ તો એક ત્રણ છે અને એક પાંચ છે, એટલે બે પદ છે અને કુલ પદ હોય છ, એટલે વન બાય થ્રી. કુલ કેમ છ છે? કારણ કે પાસાને એક વખત ઉછાળીએ છીએ આપણે. હવે લઈએ કે પી ઓફ ઈ જીની શરતે, તો પી ઓફ ઈ છેદ જી અપોન પી ઓફ જી. તો ઈ છેદ જી વન બાય થ્રી એવું છે અને આ છે ટુ બાય થ્રી છે, તો આ કેન્સલ કરો તો વન બાય ટુ આપણને મળશે, એટલે આ પહેલું મળી ગયું. સેકન્ડ આપણને કીધું છે પી ઓફ જી પણ ઈની શરતે, તો પી ઓફ જી છેદ ઈ ના છેદમાં પી ઓફ ઈ. આ આપણી પાસે છે વન બાય થ્રી પી ઓફ જી છેદ ઈ. ઈ છેદ જી કયો કે જી છેદ ઈ કયો? છેદમાં પી ઓફ ઈ એટલે છે વન બાય ટુ, તો આ મને મળશે ટુ બાય થ્રી. ચાલો આ પણ આપણે મેળવી લીધું, બરાબર. નેક્સ્ટ બાજુ જઈએ તો એના પછીનું જે છે એ છે પી ઓફ ઈ યોગ એફ ઓબ્લિક જે, બરાબર. થર્ડમાં તમને એવું કીધું છે કે પી ઓફ ઈ યોગ એફ પણ જીની શરતે, બરાબર. બે ક્વેશ્ચન છે, એમાં પહેલું આ લઈએ આપણે. તો સૌથી પહેલું કામ છે મારે આ જે છે એને આપણે ધારો કે શોધવું હોય તો એનું સૂત્ર શું થાય? તો કે સૂત્ર આવું કંઈક થાય, પી ઓફ ઈ યોગ એફ છેદ જી ના છેદમાં પી ઓફ જી, આવું કંઈક સૂત્ર થશે. તો મારા માટે આ વસ્તુ શોધવી છે, ઈ યોગ એફ છેદ જી. તમે બે રીતે શોધી શકો છો, એક તો તમારી પાસે પરિણામો છે એટલે તમે સીધા ગણ ઉપર જાઓ, અથવા તો તમે એવું પણ કરી શકો છો કે બેઝિક ગણના જે સૂત્ર છે, દાખલા તરીકે આની અંદર છેદનું યોગ પર વિભાજન છે એનો ઉપયોગ કરો, પણ એ તમારા માટે લાંબુ થશે. હું અહીંયા તમને સૂત્ર સોરી કિંમતો છે જ તે આપણી પાસે ગણની, તો એ જ લઈએ. દાખલા તરીકે ઈ યોગ એફ કરું હું અને એને જી સાથે છેદગણ કરું, તો ઈ યોગ એફ આ બધાનો સરવાળો એટલે એક બે ત્રણ પાંચ, અને એનો આની સાથે છેદગણ કરું તો બે ત્રણ અને પાંચ ત્રણ સંખ્યા મને મળશે. કેટલી? ત્રણ. કયા? બે ત્રણ અને પાંચ. હવે પી ઓફ ઈ યોગ એફ છેદ જીની વાત કરું તો આ આવશે ત્રણના છેદમાં છ, બરાબર વન બાય ટુ, બરાબર. અથવા તમે આવું આને યોગનું છેદ પર વિભાજન કરો તો તમને શું મળશે? પી ઓફ ઈ છેદ જી યોગ પી ઓફ એફ છેદ જી. હવે આ યોગ ગણાવ્યું એટલે તમારે આમ વિચારો કે આ એ ગણ છે, આ બી ગણ છે, એ યોગ બીનું સૂત્ર મૂકીને જે કરતા હોય પછી લાંબુ કરવું પડશે, પણ આપણે ડાયરેક્ટ જ કરશું અત્યારે, કારણ કે આપણી પાસે અહીંયા ઈ અને એફ ઘટનાના પરિણામો ખ્યાલ છે. કિંમત મૂકી દઈએ આપણે, તો આ આવશે વન બાય ટુ અને પી ઓફ જી મેં લીધું છે ટુ બાય થ્રી, આ થ્રી બાય ફોર, આ તમારો આન્સર આવી ગયો, બરાબર. સેકન્ડ જે તમારે શોધવાનું કીધું છે એ તમને કીધું છે પી ઓફ ઈ છેદ એફ ઓબ્લિક જી. આ પી ઓફ ઈ છેદ એફ જીની શરતે, હવે આનું સૂત્ર શું થાય? પી ઓફ ઈ છેદ એફ છેદ જી, ત્રણેયનો છેદગણ છેદમાં પી ઓફ જી. હવે ત્રણેયનો છેદગણ કયો મળશે? જો ઈ છેદ એફ છેદ જી કરો તો ત્રણેયમાં હોય એવું એક જ સંખ્યા છે, કઈ છે? ત્રણ. તો એનો મતલબ કે પી ઓફ ઈ છેદ એફ છેદ જી ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ, બરાબર. હવે કિંમત મૂકી દઈએ, વન બાય સિક્સ અને પી ઓફ જી તમારી પાસે છે ટુ બાય થ્રી, તો આ આવશે થ્રી અપોન ટુ ઇન્ટુ સિક્સ, તો આ આવશે વન બાય ફોર. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બારમાં દાખલા તરફ જઈએ. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે, એક કુટુંબમાં બે બાળકો છે. હવે બે બાળકો હોય તો તમે કઈ રીતે એનું કહો કે બંને બોયસ છે એટલે બી બી, પ્રથમ બોય છે બીજી ગર્લ છે, પ્રથમ ગર્લ છે બીજી બીજો બોય છે, અને કાં બંને ગર્લ છે, આ ચારમાંથી કોઈ એક શક્યતાઓ આપણી પાસે રહેશે.
હવે એની અંદર કન્ડિશન એવી આપી છે કે સૌથી નાનું બાળક છોકરી છે. ચલો આ એ ઘટના છે કે નાનું બાળક છોકરી છે, બરાબર. તો નાનું બાળક છોકરી હોય એવા પરિણામો, એક તો બોય ગર્લ અને એક છે ગર્લ ગર્લ, આ બેમાં આવશે. આની સંભાવના જોવા જઈએ તો પી ઓફ એ કેટલું મળશે આપણને, બેના છેદમાં ચાર બરાબર 1/2. પછી કીધું છે ઓછામાં ઓછી એક છોકરી હોય. બી ઘટના એવી છે કે જેમાં કીધું છે કે ઓછામાં ઓછી એક છોકરી હોય, ઓછામાં ઓછી એક છોકરી છે. હવે ઓછામાં ઓછી એક છોકરી એટલે કેવા થશે, એક તો હોવી જ જોઈએ, એકથી વધારે ચાલે પણ એકથી ઓછી નહીં. તો એવા ત્રણ પરિણામો, બી જી, જી બી અને જી જી. તો આની સંભાવના તમારા માટે આવશે 3/4. તો બે આપણે પેરેલલ કરવાનું છે. સૌથી નાનું બાળક છોકરી હોય તેમ આપેલ હોય તો બંને છોકરી હોય એની સંભાવના શોધો. એટલે પહેલી સંભાવના એવી છે કે નાનું બાળક છોકરી હોય ત્યારે બંને છોકરી હોય, એટલે કે બંને છોકરી હોય એવી ત્રીજી ઘટના થઈ, આપણે આને સી કહીએ. બંને છોકરી એટલે જી જી, એની સંભાવના શું થશે, તો કે પી ઓફ સી 1/4. નાનું બાળક છોકરી હોય એ ઘટના છે એ, બંને છોકરી હોય એ ઘટના છે સી. આપણે શોધવાનું છે સી પણ એની શરતે. તો આ તમારા માટે આવશે પી ઓફ એ છેદ સી અપોન પી ઓફ એ. હવે એ છેદ સીની જો હું વાત કરું, એ છેદ સી, હવે એ ઘટના અને સી ઘટનાના પરિણામોમાં એક જ પરિણામ કોમન છે, જી જી. તો આ આવશે 1/4. તો એ છેદ સી એવું 1/4 સંભાવના, પી ઓફ એની સંભાવના એવી છે 1/2. તો આ તમને મળશે 1/2, એટલે આ પહેલું. સેકન્ડ તમને એવું આપેલું છે, ઓછામાં ઓછી એક છોકરી હોય, બરાબર, કે ઓછામાં ઓછી એક છોકરી હોય ત્યારે બંને છોકરી હોય એની સંભાવના. હવે ઓછામાં ઓછી એક છોકરી એટલે કે ઘટના બી, આ તો સી છે, આપણે શોધવાનું છે પી ઓફ સી પણ બીની શરતે, એટલે પી ઓફ બી છેદ સી અપોન પી ઓફ બી. હવે બી અને સીનો છેદગણ કરો તો એ 1/4 જ આવશે, બરાબર. એ તમારી જાતે તમે કરી શકશો. આ 1/4 અને પી ઓફ બીની સંભાવના તમારી પાસે છે 3/4. તો આ આવશે 1/3. ક્લિયર? તો મિત્રો અત્યારે આટલા દાખલા સુધી રાખીએ, વધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ક્લિયર? ચલો આવજો.